मांगरोळ माडिया हटीना विधानसभा कोंग्रेसना उमेदवार तरीके बाबूभाई वाजानु नाम जाहिर थता कोंग्रेस कार्यकरोमां खुशी जोवा मळी छे। कोंग्रेस द्वारा जूनागढ़ जिलाना 89 मांगरोळ माडिया विधानसभा मत विस्तारना कोंग्रेसना उमेदवार तरीके बाबूभाई वाजानी पसंदगी करवामां आवी हती, जेमणे आजे बपोरना पोतानुं उमेदवारी फॉर्म मांगरोळ मामलतदार कचेरीए चूंटणी अधिकारी समक्ष रजू कर्युं हतुं। मांगरोळ माडिया हाटीना विस्तारना कोंग्रेस पक्षना जिला अने तालुका कोंग्रेसना होद्देदारो, यूथ कोंग्रेसना होद्देदारो, आगेवानो, कार्यकरो बहोळी संख्यामां हाजर रह्या हता। खास तो आवतानी साथे ज डॉक्टर बाबा साहेब आंबेडकरनी प्रतिमाने फूलहार करी फॉर्म रजू करवामां आव्युं अने कोंग्रेसनी सरकार बनशे तेवी आशा व्यक्त करी हती। आजे चूंटणी फॉर्म भर्युं छे, आ वखते छे 125 ઉપર સીટ લોટ લઈ આવવાની છે અને આ પ્રજા છે અત્યારે ત્રસ્ત થઈ ગઈ છે। કોંગ્રેસ અને ભાજપની વાત કરીએ તો ભાજપ છે એ છે ને સંવેદનશીલ પક્ષ છે અને આ છે અત્યારે એને મફતમાં જે મત મળી જાય એટલે આ પક્ષે એની પ્રજાની કોઈ ખેવના નથી કરી। એના વિચારોમાં આવે એને એક બે ચાર એના આગેવાનો કહે એ રીતે ચાલે। આપણા દેશની જો વધોગતિ થઈ હોય તો નોટબંધીથી થઈ અને એના માટે થઈ। આજે પ્રજા છે એ ત્રસ્ત થઈ ગઈ છે। આજે બેકારી જોઈએ તો બેકારી પણ છે અને એ બેકારીને હિસાબે આપણે મોંઘવારી પણ નડે તો એના માટે થઈ અને જે આપણી સરકાર આવશે તો જે સેલ ટેક્સ આ ગબ્બરસિંહ ટેક્સ છે તો એ ગબ્બરસિંહ ટેક્સમાં પણ એમ કે સુધારા વધારા કરવા પડશે। જ્યારે આપણે જોઈએ તો અત્યારે જે કોઈ આપણું સાંભળવાવાળું નથી તો એને સાંભળવા માટે આપણી સરકાર આવશે તો જે પ્રજાના જે કામો છે અને પ્રજાને હેરાન કરતા કોઈ પણ વ્યક્તિઓ હોય તો એને માટે જે પ્રયત્નો કરવાના છે એ આપણે પ્રયત્ન કરશું અને એના માટે થઈને આપણે બધાએ અમારા જે યુવાનો છે, અમારા જે કાર્યકર્તાઓ છે, અમારા જે વડીલો છે એ સાથ અને સહકાર આપી હંમેશા 125 કેમ સીટ આવે એના માટે પ્રયત્ન કરશું।